नमस्कार, स्वागत छे आपनो रियल समाचार मा। समाचार शुरू करिए, पहला एक नजर करिए मुख्य समाचार पर। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત 5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક, કલેક્ટરે કહ્યું ગભરાવાની જરૂર નથી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં કોંગ્રેસનો હોબાળો। કૃત્રિમ તળાવના નામે બાલિકાને લૂંટવા નીકળેલ કોન્ટ્રાક્ટરના કામને દફતરે કરાયું। सूरत शहर में गई रात थी फरी शुरू थयो वरसाद नो दौर। शहर ना अलग अलग जोन में पालिका द्वारा राखी मेला नु आयोजन। इच्छापोर में एटीएम तोड़नारी टोळकी ने गाड़ी भाड़े आपनार झड़पायो। समाचार विगते जोईए। महाराष्ट्र ने मध्य प्रदेश में पड़ी रहेला धोधमार वरसादना कारणे ઉકાઈ ડેમની सपाटीमां झड़पथी वधारो थई रह्यो छे। सतत पाणीनी आवक वधी रही होवाथी तंत्र द्वारा सांजे 4 वाग्याथी ઉકાઈ ડેમમાંથી 75,000 क्यूसेक पाणी छोड़वानी शुरुआत करवामां आवी छे। आ मात्रामां डेममां पाणीनी आवकनी स्थिति जोईने वधारो करवामां आवशे तेवुं सूरत जिला कलेक्टर डॉक्टर धवल पटेले जणाव्युं छे। जिला कलेक्टर द्वारा आज बपोरे 2:30 कलाके एक ऑडियो मेसेज में जणाव्युं छे के हथनूर डेम माथी सतत पाणी छोड़वामां आवी रह्युं छे अने महाराष्ट्र तेमज मध्य प्रदेश में पड़ी रहेला वरसादना पगले डेमनी सपाटी में पण झड़पथी वधारो थई रह्यो छे। हाल में ઉકાઈ ડેમમાં 6,76,000 क्यूसेक पाणीनी आवक थई रही छे। सांजे 4 वाग्याना समये डेमनी सपाटी मेंटेन करवा माटे 75,000 क्यूसेक पाणी छोड़वानी शुरुआत थई हती। आटलू पाणी छोड़वामां आवी रह्युं छे तेथी शहर जिल्लाना गामोमां रहेता लोकोने गभरावानी आवश्यकता नथी। जे प्रमाणे डेममां पाणीनी आवकमां वधारो थई रह्यो छे ए परथी स्थिति प्रमाणे ઉકાઈ ડેમમાંથી पाणी छोड़वानी मात्रामां वधारो करवामां आवशे। आ वधारो 1,50,000 क्यूसेक थई शके छे। जो के आटलू पाणी तापी नदीमां आवी रह्युं होवा छतां पण कोईने गभरावानी जरूर नथी। ઉકાઈ ડેમની આજની રૂલ લેવલની સપાટી 335 ફૂટ છે અને હાલમાં ડેમની સપાટી 328.90 ફૂટ જેટલી છે। લોકોને ખોટી અફવા ફેલાવવામાં ન આવે અને લોકોમાં ગભરાટ ન ફેલાય તેના પર ધ્યાન આપવા માટે જણાવ્યું છે। ડોક્ટર ધવલ પટેલ, કલેક્ટર સુરત। તારીખ 9/8/19 એટલે કે આજે સાંજે 16 કલાકે ઉકાઈમાંથી 75,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવનાર છે, જે ભવિષ્યમાં 1 થી 1.5 લાખ ક્યુસેક્સ સુધી વધી શકે છે। આ ડિસ્ચાર્જની સુરત શહેર કે સુરત જિલ્લાના ગામોમાં કોઈ ગંભીર અસર થવાની શક્યતા નથી। આથી કોઈ ખોટી અફવા ન ફેલાવવા વિનંતી છે। તાપી નદીના કાંઠે ન જવા માટે હું લોકોને અપીલ કરું છું। જ્યારે જ્યારે પણ લોકોને માહિતી આપવાની થશે ત્યારે સમય સાથેના વોઇસ મેસેજથી આપ બધાને માહિતી આપતો રહીશ। જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર 1077 છે। કોઈ પણ મદદ માટે તે નંબર પર સંપર્ક કરવા વિનંતી છે। કંટ્રોલ રૂમ હાલ 24 કલાક કાર્યરત છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં સ્માર્ટ બાળવાડીના નામે કરવામાં આવી રહેલ તાયફાઓ સામે વિપક્ષે વિરોધ બતાવવાની તૈયારી રાખી। આ માટે તેઓ આજે શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળે એ પહેલા થાળી અને ચમચી લઈને વિરોધ વ્યક્ત કર્યો। હાલમાં જ બાળકોને જે બૂટ મોજા અને ચોપડીઓ આપવામાં આવી છે તેમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ માટે તેઓ વિરોધ કરવા પહોંચ્યા હતા, પણ એ પહેલા શાસકોએ વિપક્ષનું સાંભળ્યા વિના બધા જ કામો મંજૂર કરી દીધા, જે બાદ આજે વિપક્ષી સભ્યોએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન અને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાના કામ માટે આવેલા કામને દફતરે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
પાલિકા પાસેથી શહેરના વિવિધ ઝોનમાં મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાના કામ માટે આવેલ ટેન્ડરમાં રૂપિયા 31 લાખની માંગ કરવામાં આવી હતી। તેની સામે જો ઝોન લેવલે પાલિકા દ્વારા જ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે તો આના કરતાં અડધા ખર્ચમાં કામ થઈ શકે તેમ છે, તેવું સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું કે NTPCA સાથે કરાર કરવાના કામ પર પણ પુનઃવિચારણા કરવા માટે આ કામને રિફર બેક કરવામાં આવ્યું છે। નું કામ જે હતું કૃત્રિમ તળાવનું તે દફતરે કરવામાં આવ્યું છે, તે જે તે ઝોનમાં ડિપાર્ટમેન્ટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે એટલા માટે દફતરે કરવામાં આવ્યું છે। કામ નંબર 1 જે છે તેમાં જે NTPCA સાથે MOU કરવાનું હતું, પણ તેમાં જે RDF માટેનો જે પ્રોજેક્ટ છે બનાવવા માટેનો તેના એસ્ટિમેટ આવેથી એ પણ કઈ કેટલી કોસ્ટ આવે છે અને કમ્પેરિઝન કરીને પછી એ કામ લાવવામાં આવશે। કામ નંબર 7 જે છે તે એક પ્રેઝન્ટેશન માટે મુલતવી રાખવામાં આવ્યું છે। સુરત શહેરમાં ગઈરાતથી ઝરમર વરસાદનો દોર શરૂ થયો। વહેલી સવારે શહેરમાં 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો અને સવારે 7 વાગ્યા પછી દિવસભર શહેરમાં વરસાદી ઝાપટા વરસતા રહ્યા। પાલિકાના ફલર્ટ કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે શહેરમાં ગઈરાતથી આ સાંજ સુધીમાં અંદાજે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખાસ કરી રાંદેર, અડાજણ અને પાલ ઉપરાંત વરાછા ઝોનમાં સારો વરસાદ પડ્યો હતો। હાલ શહેરમાં વરસાદી માહોલ જામેલો છે અને સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। હવામાન વિભાગે હજુ 4 દિવસ સુધી સુરત શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તંત્ર દ્વારા પણ તે માટેની પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે। હાલમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીની સ્થિતિ ઉપર કલેક્ટર અને પાલિકા કમિશનર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। સુરત પાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના તમામ ઝોનમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલના વરદ હસ્તે રાંદેર ઝોનમાં હનીપાર્ક ખાતે આવેલ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ખાતે રાખી મેળા લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। પાલિકા દ્વારા શહેરના વરાછા ઝોન 2માં DR વર્લ્ડ સામે, કતારગામ ઝોનમાં સિંગણપુર 4 રસ્તા શાક માર્કેટની બાજુમાં, અઠવા ઝોનમાં જવાહરલાલ નહેરુ ઉદ્યાન ખાતે, ફૂડ પ્લાઝા નાઇટ બજાર પીપલોદ, નગર પ્રાથમિક સ્કૂલ નંબર 1B ગ્રાઉન્ડ પર, તેમજ લીંબાયત ઝોનમાં સુભાષનગર કોમ્યુનિટી હોલ કમ્પાઉન્ડ ખાતે, મોડર્ન ટાઉનશીપ અને પર્વત ગામ સરસ્વતી વિદ્યાલયની બાજુમાં રાખી મેળાનું આયોજન કરાયું છે। આજ રોજ ગુજરાત સરકારના UCD વિભાગ દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર વર્ષે આપણે કરીએ છીએ। UCDમાં સખી મંડળની બહેનો જે આખા વર્ષ દરમિયાન ઘરે રાખડી બનાવતી હોય કે બીજી કોઈ જે વસ્તુ બનાવતી હોય અને પોતે પગભર થઈ શકે એના માટે આ રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે। સુરત મહાનગરપાલિકામાં દરેક ઝોન અને વોર્ડ વાઇઝ પણ આ રાખી મેળાનું આજે આયોજન કરવામાં આવેલું છે અને આજે બધે જ ઉદ્ઘાટન છે। લગભગ સુરત શહેરમાં 100 સખી મંડળોએ ભાગ લીધેલો છે અમે, અને વિવિધ સ્ટોલ કરીને એ પોતાની રાખડીનું વેચાણ કરી અને પોતે પગભર થવા માટે જે મહેનત કરી રહ્યા છે એને સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારની UCD વિભાગ એમને સહકાર આપે છે। ઇચ્છાપોર ખાતે આવેલ કોર્પોરેટ બેંકના ATMને ગેસ કટરથી કાપીને રોકડા રૂપિયાની ચોરી કરનારી હરિયાણાની મેવાતી ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। વધુ વિગત અનુસાર ગત 24 જુલાઈના રોજ રાત્રે ઇચ્છાપોર ખાતે આવેલ કોર્પોરેટ બેંકના ATMને ગેસ કટરથી કાપી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા 14,51,000ની ચોરી કરી ગયા હતા। આ વિસ્તારના CCTV ફૂટેજના આધારે પોલીસે જે અર્ટિંગા કારમાં આ તસ્કરો આવ્યા હતા તેને શોધી કાઢી અને હરિયાણા ખાતે રહેતા આ ગાડીના માલિકના ભાઈ શાહરૂખ ઉર્ફે કાલુ શાહબુદ્દીન તેલીને ઝડપી લીધો। શાહરૂખે એવી કબૂલાત કરી છે કે તેણે મેવાતી ગેંગના સાગરીતોને આ ગાડી ભાડેથી આપી હતી અને ભાડાની લાલચમાં તેણે આ કાર આપી હતી। ટોળકીએ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના ઝુનરદેવ પોલીસ સ્ટેશનની હદમાંથી 2 ATM મશીન તોડીને કુલ 66 લાખની ચોરી કરી હતી। સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરોનો આતંક વધી રહ્યો છે। દરમિયાન પાંડેસરામાં એક મોબાઈલ સ્નેચર લોકોના હાથે ચડી ગયો અને જાહેરમાં ધુલાઈ કરી લોકોએ પોલીસના હવાલે કરી દીધો। છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે।
પાંડેસરા વિસ્તારમાં ભીડભંજન સર્કલ નજીક ઓટોરિક્ષામાં બેઠેલી મહિલાના હાથમાંથી બે યુવકો મોબાઈલ સ્નેચિંગ કરી ગયા હતા. જોકે ભીડ એકઠી થઈ જતા બે સ્નેચરો પૈકી લોકોના હાથે એક ઝડપાઈ ગયો, જ્યારે એક ફરાર થઈ ગયો. લોકોએ જાહેરમાં મોબાઈલ સ્નેચરને માર મારી પોલીસના હવાલે કર્યો હતો. લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સગ્રામપુરા માળી ફળિયા ખાતે ગઈકાલે સાંજે એક કકડધજ મકાનના પહેલા માળનો પતરાનો ભાગ તૂટી પડ્યો. જોકે સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સગ્રામપુરા માળી ફળિયા ખાતે રહેતા રાજુભાઈ રમણભાઈ સૌરઠિયાના મકાનના પહેલા માળ પર લાકડાના ટેકા મૂકીને પતરાનો શેડ બનાવ્યો હતો. આ લાકડાના ટેકા ખસી જવાના કારણે પતરાનો શેડ અચાનક ધરાશયી થઈ ગયો અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ફાયરના લાશ્કરોને જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા અને કાટમાળ ખસેડ્યો હતો. જોકે સદનસીબે ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન અને તેને સંલગ્ન સમગ્ર ઝોનલ યુનિયન ઉપરાંત વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કે જેઓ 10 લાખ જેટલા રેલ કર્મીઓની ભાગીદારી ધરાવે છે, તેઓ ભારતીય રેલમાં થતા મોટા પ્રમાણમાં ખાનગીકરણ, આઉટસોર્સિંગ, ઉત્પાદન એકમોનું કોર્પોરાઇઝેશન અને ભારતીય રેલના દરેક ડિવિઝનની રેલવે કોલોનીઓના વેચાણ સામે સખત વિરોધ કરી રહ્યા છે. ઇતિહાસમાં સર્વપ્રથમ મેલ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનો ખાનગી હાથમાં આપવામાં આવી રહી છે કે જેઓ રેલ પ્રવાસીઓને સેવા આપવાના હેતુથી નહીં પણ માત્ર નફો કમાવાના હેતુથી કાર્ય કરશે. તેની સામે પણ NFIR એ વિરોધ કર્યો છે. NFIR અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે ઉત્પાદન એકમોનું કોર્પોરેટરાઇઝેશન કરવાનું બંધ કરે, નવું નેશનલ પેન્શન સિસ્ટમ પાછું લાવે, પોસ્ટ સરેન્ડર કરવાનું અને આઉટસોર્સિંગ બંધ કરે તેવું જણાવ્યું. NFIR સાથે એગ્રીમેન્ટ થયેલા રેલવે સ્ટાફના મુદ્દાઓનું અમલીકરણ કરવે, રેલવે સંસાધનો અને કોલોનીઓને ખાનગી હાથમાં આપવાનું બંધ કરે, ટ્રેનને ખાનગી હાથોમાં આપવાનું બંધ કરે જેથી રેલ પ્રવાસીઓ પાસેથી ફાયદો ઉઠાવવામાં ન આવે વગેરે માંગણીઓ કરવામાં આવી છે. બરથાણા સિટીલાઇટ વિસ્તારમાં આવેલી એક ચાની લારી પર ચા પીધા બાદ બે યુવકોને એક બાઇક સવારે ચાની લારીના માલિકને લૂંટી લીધો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. લારીના માલિકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વધુ વિગત અનુસાર ગતરોજ બરથાણા સિટીલાઇટ વિસ્તારમાં DRB કોલેજ નજીક રુસ્તમ એપાર્ટમેન્ટ નીચે નરપત માનસિંગ દેવલ ચાની લારી ચલાવે છે. ગતરોજ બે યુવકો ચા પીવા માટે આવ્યા હતા. ચા પીધા બાદ બે યુવકો પૈકી એક યુવકે ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને ગળામાં રહેલી ચેન તોડી લીધી. બાઇક પર સવાર ત્રીજા યુવક સાથે ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. નરપતભાઈએ CCTV ફૂટેજના આધારે તપાસ કરવા પોલીસને ફરિયાદ કરી છે. અડાજણ ચક્રધર ઓટોમાંથી દસ્તાવેજ અને ઓળખના પુરાવાઓની ચોરી કરી સિનિયર સિટીઝનના નામે એક્ટિવા મોપેડ ખરીદનાર વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. અડાજણ પોલીસના જણાવ્યા પ્રમાણે ઉમરા નયનદીપ ફ્લેટ ખાતે રહેતા કીર્તિકુમાર ખુશાલ પરમારે વર્ષ 2010માં અડાજણ શ્રીરામ પેટ્રોલ પંપ સામે આવેલ ચક્રધર હોન્ડા ખાતેથી હીરો હોન્ડા શાઇન મોટરસાયકલ ખરીદી હતી. ત્યારે તેમણે પોતાની ઓળખના પુરાવા, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે દસ્તાવેજ હોન્ડા ડીલર્સને આપ્યા હતા. આ તમામ પુરાવાઓનો ગેરઉપયોગ કરીને શિવકુમાર જગદીશરાય થરેજાએ એક્ટિવા મોપેડની ખરીદી કીર્તિકુમારના નામે કરી લીધી હતી અને ICICI લોમ્બાર્ડ કંપનીનો ઇન્સ્યોરન્સ પણ ખરીદ્યો હતો. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એક્ટિવા ગાડી માટે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કીર્તિકુમારને મેમો મળ્યો ત્યારે તેમને ખબર પડી હતી કે તેમના દસ્તાવેજોનો ગેરઉપયોગ કરીને ગાડી ખરીદવામાં આવી છે. તેના કારણે તેમણે અડાજણ પોલીસને અરજી આપી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી પાડ્યા, જેમાં શિવકુમાર થરેજા અને જિગ્નેશ કાનરેબિયાની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીઓને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વેસુ સોમેશ્વર સ્કવેર પર આવેલ ફોટોનેશન ખાતેથી ભાડે ફોટોગ્રાફીનો 1,83,000 નો સામાન લઈ જઈને પરત ન કરનાર સામે ઉમરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ આદરી છે. વેસુ સુમન સાગર ખાતે રહેતા સુરેન્દ્રસિંહ તોમર ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલા છે અને વેસુ સોમેશ્વર સર્કલ ખાતે ફોટોનેશનના નામે દુકાન ધરાવે છે. તેમને ત્યાં ઘોડદોર રોડ ખાતે રહેતા આકાશ જાજુ અને મનોજ મારવાડી આવ્યા હતા અને ફોટોગ્રાફીનો સામાન ભાડે લેવા અંગે રજૂઆત કરી હતી, જેમાં બંનેએ પ્રથમ વિશ્વાસ આપીને 1,83,000 નો સામાન ભાડે લીધો હતો. ત્યારબાદ તે પરત ન કરી ઠગાઈ કરી હતી. આ અંગે સુરેન્દ્રસિંહે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. લીંબાયત વિસ્તારમાં મરનારને દફનાવવા માટે સ્મશાન ભૂમિ કે કબ્રસ્તાન ન હોવાની ફરિયાદ ઉઠી છે અને જે સ્મશાન ભૂમિ બનાવવા માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે લોકોને પોતાના સ્વજનોને દફનાવવામાં મુશ્કેલી પડે છે. આવા સંજોગોમાં શિવસેના દ્વારા સુરત પાલિકાને આવેદનપત્ર આપી તાત્કાલિક સ્મશાન ભૂમિનું રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં આ મામલે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો શિવસેના દ્વારા સુરત પાલિકાનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ શિવસેના દ્વારા આપવામાં આવી છે. તાજેતરમાં જ એક યુવાનના મૃત્યુ બાદ 2 કલાક સુધી લાશને લઈને રઝળવાનો વખત આવ્યો હતો. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શહેરમાં વસતા આદિવાસી ભાઈ બહેનો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. રિંગ રોડ બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસેથી નીકળેલી આ રેલી વાયા મજુરા ગેટ અઠવા લાઇન્સ થઈને જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજની રેલીમાં યુવા આદિવાસી સંગઠનના કાર્યકરો પણ જોડાયા હતા. આદિવાસી ભાઈ બહેનો દ્વારા પોતાના પરંપરાગત વાદ્યોનું ગાન કરવામાં આવ્યું હતું અને મોટાભાગના આદિવાસી ભાઈ બહેનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, વહીવટી તંત્ર સતર્ક. નર્મદા ડેમ પ્રથમ વખત 131.20 મીટરે પહોંચ્યો, 6 લાખ ક્યુસેક પાણી છોડાયું. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ. ઉન્નાવ બળાત્કાર કેસમાં ભાજપના માજી ધારાસભ્ય સેંગર સામે પુરાવા હોવાનું કોર્ટે સ્વીકાર્યું. અને જમ્મુ કાશ્મીરમાં તંત્રએ પ્રથમ વખત કર્ફ્યુમાં છૂટછાટ આપી. સમાચારો વિગતે જોઈએ. સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુરમાં 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ પડ્યો. વહેલી સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભારે વરસાદની પરિસ્થિતિની આગાહીને લઈને રાજ્યનું વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઈ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તેવા સંજોગોમાં રેસ્ક્યુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા એનડીઆરએફની 18 ટીમો, એસડીઆરએફની 11 ટીમો તૈનાત છે. દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની 7, સૌરાષ્ટ્રમાં 5, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં 3-3 ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઈ છે. આજે સવાર સુધીમાં 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં 336 મિલીમીટર, કવાંટમાં 282 મિલીમીટર, કુકરમુંડામાં 207 મિલીમીટર વરસાદ પડ્યો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 66.40% થયો છે. રાજ્યના 13 જળાશયો પણ છલકાઈ ગયા છે. સરદાર સરોવરમાં 75.99% જળ સંગ્રહ થયું છે. રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે. આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે
દોઢ વાગે ખોલવામાં આવ્યા હતા, જ્યારે વહેલી સવારે કુલ 24 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. જો કે અત્યારે 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમના ઉપરવાસમાંથી 5.50 લાખ ક્યુસેકની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી. સીએમની સૂચનાથી નર્મદા ડેમમાંથી 6 લાખથી વધારીને 8 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તેના કારણે રાજ્યના 3 જિલ્લા વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના પગલાના ભાગરૂપે ક્લાસ 1 શ્રેણીના 10 અધિકારીઓને કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તૈનાત કરાયા છે. સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર જેસીબી તૈયાર રખાયા છે. નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના મોટાભાગના ગામો ઊંચાઈ પર આવેલા છે, તે છતાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ બગડી છે. ભારે વરસાદથી કેરળમાં કોચી એરપોર્ટને રવિવારે બપોરે 3 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. રાજ્યમાં 22,000થી વધુ લોકોને રાહત કેન્દ્રોમાં ખસેડાયા છે. સરકારે શુક્રવારે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. કેરળના 8 અને કર્ણાટકના 15 જિલ્લાઓ પૂરના સકંજામાં છે. હવામાન વિભાગે શુક્રવારે પણ કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. કેરળમાં 22,000થી વધુ લોકોને રાહત કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે. બીજી તરફ કર્ણાટકમાં પણ પૂરની આશંકા વર્તાઈ રહી છે. સાથે જ રાજ્યના 30માંથી 15 જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કૃષ્ણા નદીનું જળસ્તર ખતરાની આશંકાએ છે. હવામાન વિભાગે શુક્રવારે ભારે વરસાદની આશંકાઓ વ્યક્ત કરી છે. સાથે જ 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં પૂરથી વીજળી અને જળ પર માઠી અસર વર્તાય છે. મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું છે કે કોલ્હાપુરના 152 સ્થળોએ બનાવેલા શિબિર કેન્દ્રોમાં 38,000 લોકોને સુરક્ષિત રીતે ખસેડાયા છે. 6 બોટને બચાવ અભિયાનમાં લગાવી દેવાય છે. મધ્યપ્રદેશમાં પણ ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં શક્તિશાળી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાઓએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુનામાં 114.8 મિલીમીટર, ખંડવામાં 137, ખરગોનમાં 106, ઉજ્જૈનમાં 46 અને છિંદવાડામાં 101 મિલીમીટર વરસાદ થયો છે. હવામાન વિભાગે રાજસ્થાનના 17 પૂર્વીય અને દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉન્નાવ રેપ કેસની સુનાવણી દિલ્હીની 30,000 કોર્ટમાં ચાલી રહી છે. શુક્રવારે કોર્ટે આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર આરોપ નક્કી કર્યા છે. કોર્ટે કહ્યું છે કે સેંગર સામે આરોપ નક્કી કરવા માટે પૂરતા સાક્ષી અને પુરાવા છે. કોર્ટે બીજેપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર પર આઈપીસીની કલમ અનુસાર આરોપો નક્કી કર્યા છે. નોંધનીય છે કે આ પહેલા સુનાવણી દરમિયાન સીબીઆઈ જજને જણાવ્યું હતું કે તેની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કુલદીપ સેંગર પર 4 જૂન 2017ના રોજ પીડિતા સાથે દુષ્કર્મ કરવા અને શશિસિંહનું કાવતરામાં સામેલ થવાનો આરોપ સાચો છે. આજ આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે શશિસિંહે પીડિતાને નોકરી અપાવવાના બહાને તેને કુલદીપસિંહ સેંગરના ઘરે લઈ ગયો હતો. પીડિતાએ સીબીઆઈને જે નિવેદન આપ્યું છે તે સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે. તે સમયે ઘરે સુરક્ષાકર્મી પણ નહોતા. પીડિતા ત્યાં જઈ રહી છે તે વિશે તેણે તેના ઘરે પણ કોઈને જાણ કરી નહોતી. શશી તેને પાછળના દરવાજેથી ઘરની અંદર લઈ ગયો હતો. જ્યારે પીડિતા ઘરની અંદર પ્રવેશે ત્યારે જ તેને કુલદીપસિંહ સેંગર દેખાયો હતો અને તે પીડિતાને હાથ ખેંચીને રૂમની અંદર લઈ ગયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી આરોપી સેંગરને તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પીડિતાને પણ સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ખસેડાય છે. ઘાયલ પીડિતાના વકીલને પણ એમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. હાલ પીડિતાના વકીલ કોમામાં છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે કે પીડિતાના પરિવારજનોને રહેવા માટે વ્યવસ્થિત એમ્સની આસપાસ સગવડ કરવામાં આવે. એ સાથે જ સીબીઆઈ પાસે સાક્ષીઓની સુરક્ષા માટે સીલબંધ કવરમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. 30,000 કોર્ટે સાક્ષીઓના મામલે ઉત્તરપ્રદેશના ડીજીપીને પણ આદેશ આપ્યા છે. એ સાથે જ પીડિતાના વકીલોને કેસ સાથે જોડાયેલ દરેક દસ્તાવેજ આપવાનો આદેશ આપ્યો છે.
જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરાયાના 4 દિવસ પછી આજે પ્રશાસને લોકોને થોડી રાહત આપી. ઘણા વિસ્તારોમાં પ્રશાસને શાળાઓ ચાલુ કરવાના આદેશ આપ્યા છે. આ સિવાય સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી બજાર ખોલવાના આદેશ આપી દેવાયા છે. આ ઉપરાંત શુક્રવારની નમાજ માટે પણ લોકોને રાહત આપવામાં આવી છે. તેમને સ્થાનિક મસ્જિદોમાં જવાની મંજૂરી અપાઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈપણ કાશ્મીરની મુશ્કેલી ન પડે. તંત્રના કહેવા પ્રમાણે સંવેદનશીલ વિસ્તારોમાં હાલ પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. સાથે જ કલમ 144 લાગુ છે, પરંતુ ઘણી જગ્યા ઉપર તેમાં છૂટ આપવામાં આવી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે કાશ્મીરી ઘાટીમાં લોકોને સ્થાનિક મસ્જિદોમાં જ શુક્રવારની નમાજ અદા કરવાની મંજૂરી આપવા માટે પ્રતિબંધમાં છૂટછાટ આપી છે. ડોભાલે આજે શ્રીનગરની મુલાકાત પણ કરી અને આ વિસ્તારમાં 2 કલાકથી વધુ સમય પણ પસાર કર્યો. તેમણે સૈનિકો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને CRPF કર્મચારીઓ સાથે પણ લંચ કર્યું. સચિવે શુક્રવારે શ્રીનગર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષા અધિકારીઓએ તેમને એરપોર્ટ પર જ ઝડપ્યા હતા. યેચુરી અહીં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત 5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક. કલેક્ટરે કહ્યું, ગભરાવાની જરૂર નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં કોંગ્રેસનો હોબાળો. કૃત્રિમ તળાવના નામે પાલિકાને લૂંટવા નીકળેલા કોન્ટ્રાક્ટરના કામને દફતરે કરાયું. સુરત શહેરમાં ગઈરાતથી ફરી શરૂ થયો વરસાદનો દોર. શહેરના અલગ અલગ ઝોનમાં પાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન. ઇચ્છાપોરમાં એટીએમ તોડનાર ટોળકીને ગાડી ભાડે આપનારો ઝડપાયો. આ સાથે રિયલ સમાચાર પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.